ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા તમે જોઈ શકતા હશો કે અહીં ચિત્ર આપ્યા છે. હવે 102 નંબરના ચિત્રમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ચિત્ર આપ્યા છે. હવે ડાબી બાજુની પેટર્ન જોવાની છે અને નક્કી કરવાનું છે કે કેટલા ભાગમાં ફરી રહી છે. તો બાજુમાંથી કયું ચિત્ર આવશે? બાજુમાં જે બે ચિત્ર આપ્યા છે એમાંથી આપણે એક ચિત્ર પસંદ કરવાનું છે કે આના પછીની આ ત્રણ પેટર્ન પછીની બાજુમાંની કઈ પેટર્ન આપણે અહીં મૂકી શકીશું ચોથા નંબર પર. તો તમે જોઈ શકતા હશો પહેલી જ કે પહેલી જ પેટર્નમાં તમે જોઈ શકો છો કે 45° ખૂણે ફરી રહી છે પેટર્ન. જો જોઈ રહ્યા છીએ હવે બી નંબરની પેટર્ન. તો બી નંબરની પેટર્નમાં જુઓ તમને કઈ લાગે છે કે હવે પછીનું ચિત્ર કયું આવી શકે? તો હવે પછીનું ચિત્ર પહેલા નંબરનું કે બીજા નંબરનું આવી શકે? તો હવે પછીનું ચિત્ર બીજા નંબરનું આવી શકશે, હે ને? હવે સી નંબરની આકૃતિ જુઓ. જુઓ હવે સી નંબરની પેટર્ન તમે જોઈ રહ્યા છો. ચાલો હવે સી નંબરની પેટર્નમાં હવે પછીની પેટર્ન કઈ આવશે? તમને બાજુમાં બે પેટર્ન દર્શાવી છે, એ બેમાંથી તમારે એક પેટર્ન નક્કી કરવાની રહેશે. તો કહો જુએ કઈ પેટર્ન આવશે? તો હવે આ બે પેટર્નમાંથી પહેલા નંબરની પેટર્ન આના પછીની પેટર્ન હોઈ શકે છે. ચાલો હવે ડી નંબરની આકૃતિ જુઓ. જોઈ રહ્યા છો ને ડી નંબરની આકૃતિ? હા, તો જુઓ હવે આ ડી નંબરની આકૃતિમાં પણ એટલે કે ડી નંબરની પેટર્નમાં પણ તમે જોઈ રહ્યા હશો કે ડી નંબરની પેટર્નમાં હવે પછીની કઈ પેટર્ન આવશે? તો બેમાંથી એક તમારે શોધી કાઢવાની છે. તો આ બેમાંથી કઈ આવશે, પહેલી કે બીજી? તો પહેલા નંબરની પેટર્ન એ તમારી ડી નંબરની પેટર્નને આગળ વધારશે, એટલે હવે પછી ડી નંબરની પેટર્ન આવશે. 3 નંબરની પેટર્ન જોઈએ. ચાલો 103 નંબરની પેટર્નમાં તમે અહીં ચિત્ર જોઈ શકતા હશો. હવે આપણે એ નંબરની પેટર્ન જોવાના છે. ચાલો હવે આપણે શું નક્કી કરવાનું છે કે આ જે પેટર્ન આપેલી છે એ પેટર્નમાં જે ક્રમ ચાલી રહ્યો છે, જે પેટર્ન બની રહી છે આગળ એક પછી એક એમ, તો એ રીતે આ પેટર્નમાં કઈ ભૂલ છે? તો આપણે શોધી કાઢવાની છે કે આ ક્રમ આવતા આ પેટર્નમાં ભૂલ છે. ચાલો તો જોઈએ. આપણે પહેલાં એ નંબરની પેટર્ન લઈએ. જુઓ પહેલી ઉપર છે તો એનું પછી પાછું નીચે કરી દઈએ છે. હવે બીજા નંબરમાં પણ સરખું છે તો બીજા નંબરમાં ઉલટું, ચોથામાં સરખું, પાંચમામાં ઉલટું, પાછું જુઓ છઠ્ઠા નંબરની પેટર્નમાં ભૂલ લાગે છે કારણ કે બંને સરખા સરખા જ દેખાય છે, એટલે છઠ્ઠા નંબરનો ક્રમ આવતા પેટર્નમાં ભૂલ થઈ દેખાય છે. તેથી આપણે છઠ્ઠા નંબરની પેટર્નને બદલીને આપણે એમાંની નવી પેટર્ન શું આવશે તે આપણે મૂકીશું. ચાલો જુઓ કઈ પેટર્ન આવશે. ચાલો જુઓ હું તમને બતાવું છું કે આવી પેટર્ન આવી શકે છે, છઠ્ઠા ક્રમમાં જતાં આવી પેટર્ન આવી શકે છે, બરાબર ને? ચાલો હવે બી નંબરની જોઈએ. ચાલો બીમાં છત્રી આ તરફની છે, પછી નીચે છે, ચાલો પછી પાછી આ તરફની આવે છે ને પછી ઉપર, એટલે કેવી રીતે ફરી રહી છે છત્રી? પહેલાં આ તરફ છે, પછી નીચે જાય છે, પછી આ તરફ આવે છે ને પછી ઉપર આવે છે, એટલે 1, 2, 3, 4 વાર આ રીતે ફરે છે વર્તુળની અંદર, એટલે 90° ખૂણે ફરી રહી છે, હે ને? કયા ખૂણે ફરી રહી છે? 90° ખૂણે ફરી રહી છે. ચાલ તો હવે આમાંથી કઈ પેટર્નમાં ભૂલ દેખાઈ રહી છે તમને? કયા ક્રમમાં ભૂલ દેખાઈ રહી છે? જુઓ તો છઠ્ઠા નંબરના ક્રમમાં ભૂલ દેખાઈ રહી છે. તો ચાલો સાચું શું આવશે, ચાલો ઓળખી કાઢો જુએ. હા, સાચી આ રીતે આવશે. ચાલ હવે સી નંબરની આકૃતિ જુઓ. પક્ષીઓ ઉડી રહ્યા છે, હે ને? તો જુઓ પક્ષીઓ એક આ દિશામાં ઉડે છે, બીજું આ દિશામાં ઉડે છે, એક આ દિશામાં ઉડે છે, બીજું આ દિશામાં ઉડે છે, હે ને? તો જુઓ કયા નંબરમાં ભૂલ છે કે સરખું સરખું જ રીતે જઈ રહ્યું છે? જુઓ તો હા, બીજા નંબરમાં ભૂલ છે. બીજા નંબરનું પક્ષી એ પહેલા નંબરનું પક્ષી આ તરફ ઉડે છે, તો બીજા નંબરના પક્ષીનું દિશા આ તરફ હોવી જોઈએ, તેના બદલામાં એ બંને પક્ષીઓ આ તરફ જ ઉડી રહ્યા છે, એટલે બીજા નંબરના પક્ષીની ઉડવાની દિશામાં ભૂલ બતાવી રહ્યા છે. તો એની જગ્યાએ સાચી પેટર્ન શું હોઈ શકે? તો સાચી પેટર્ન આ રીતે હોય શકે, હે ને? ચાલ હવે આવ્યા છે આપણે ડી નંબરની. તો ડી નંબરની પેટર્ન જુઓ. ચાલો ડી નંબરની પેટર્નમાં જુઓ કયામાં ભૂલો છે, પહેલાં તો જોઈ લો, બરાબર આકાર જોઈ લો. જો ત્રિકોણમાં બધામાં વચ્ચે ચોરસ છે, હે ને? પણ એક જ ત્રિકોણ એવું છે કે જેમાં ત્રિકોણ પાડેલું છે, કે જુઓ તો જુઓ દેખાઈ રહ્યું છે તમને? હા, જુઓ ચોથા નંબરના ક્રમમાં ત્રિકોણમાં ભૂલ છે, તેથી આપણે શું કરીશું?
કે ચોથા નંબરના ત્રિકોણનો ક્રમ બદલીશું અને સાચી આકૃતિ મૂકીશું, એટલે કે સાચી પેટર્ન મૂકીશું. તો સાચી પેટર્ન શું આવશે? તો સાચી પેટર્ન આ રીતે આવશે. ઓકે, સમજ્યા? ચાલો હવે 103 નંબરના પેજ ઉપર કંઈક નવું જ શીખીએ. તો એવું કહેવામાં આવ્યું છે કે તમે આ ચોરસ પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરી શકો છો. આ ચોરસને પૂર્ણ કરવાનું છે અને એને પૂર્ણ કરવા માટે તમારે 46 થી લઈને 54 અંક સુધીમાં આવતી સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો. નિયમ એ છે, નિયમ શું છે? દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થવો જોઈએ. ચાલો પહેલું જ આપ્યું છે, ચાલો પહેલામાં જ કહો કે શું થઈ શકે, તો શું આવી શકે. ચાલો જો હું તમને ટ્રાય કરીને બતાવું છું, તમે ટ્રાય કરજો બીજી વાર, પણ અત્યારે હું તમને ટ્રાય કરીને બતાવું. 53, 48 અને 49 કાઉન્ટિંગ કરી લઈએ એકવાર. પહેલાં આ બાજુનું પૂર્ણ કરીએ પછી કાઉન્ટિંગ કરીએ. 20 અને 51. ચાલ જોઈએ હવે. 6, 6 ને 3, 9 ને 1, 10. 10 0 વડી પડી 1. 5 ને 1, 6. 6 ને 4, 10. 10 ને 5, 15. 150 અહીં થઈ ગયા. ચાલો બાજુમાં જોઈએ. ચાલ 8 ને 9, 27. 18, 19 ને 20. 20 0 વડી પડી 2. આટલે 2 વડી 5, 6, 7. 7 ને 4, 11. 11 ને 4, 15. એટલે 150 થઈ ગયા. ચાલ હવે વચ્ચેની કોલમમાં શું આવી શકે છે? ચાલ અહીં આપણે 50 મૂકી જોઈએ. ચાલ અહીં આપણે 54 મૂકી જોઈએ. ઓકે, ચાલો જોઈએ હવે શું થાય છે. 46, 50 અને 54 સરવાળો કરી જોઈએ. ચાલ 4 ને 6, 10. 10 0 વડી પડી 1. 5 ને 5, 10. ને 14 ને 1, 15. આ થઈ ગયું. ઓકે, ચાલો આમાં જોઈએ. 7, 8, 9, 10. 10 0 વડી પડી 1. 4 ને 5, 9. 9 ને 1, 10. 10 ને 5, 15. ઓકે, આ તો ઓકે થઈ ગયું. ચાલો હવે 8 ને 2, 10 0 વડી પડી 1. 5 ને 5, 10. ને 4, 14 ને 1, 15. ઓકે, ચાલ હવે પછીનું. 7 ને 4, 11. 11 ને 9, 20. 20 0 વડી પડી 2. ચાલ 5 ને 4, 9. 10, 11. 11 ને 4, 15. બધામાં 150, 150 થઈ ગયા. જોઈ ને, હા આ રીતે જ, આ રીતે જ તમારે 150નું થાય એવું બીજું બોક્સ પણ બનાવવાનું છે. ચાલો બીજું બોક્સ બનાવીએ. શું આવી શકે? તો એક જ અંક આપેલો છે 25. ચાલો જો આપણે લઈએ 26, 27 અને 22. ચાલો જો આનો સરવાળો કરી જુઓ. 7, 8, 9. 9 ને 6, 15. બરાબર, 15 5 અને વડી પડી 1 હે ને. 2 ને 2, 4 5, 6 ને 1, 7. બરાબર છે ને, 7 થશે ને, એટલે આનો સરવાળો 75 થવો જોઈએ. આનો સરવાળો કેટલો થવો જોઈએ? 75 થવો જોઈએ ને આનો સરવાળો 150 થવો જોઈએ. ચાલ આ 75 વાળાને જોઈએ. ઓકે, એક રાઉન્ડ કમ્પ્લીટ. ચાલો હવે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરીએ અને આનો સરવાળો કરીએ. 6 ને 1, 7. 7 ને 8, 15 5. વડી પડી 1. 2 ને 2, 4 ને 1, 5. 2 ને 2, 4 5, 6 ને 1, 7. 75. ઓકે, ચાલો હવે બાજુમાં પૂર્ણ કરીએ. 29. ચાલો આ બાજુમાં પણ પૂર્ણ કરીએ. 23 અને 24. કેમ 24 લીધા? કારણ કે 9, 10, 11. 11 ને 4 ઉમેરવા પડે અને આ 2 ને 2, 4 ને 5, 6 એટલે એક બીજો વડી આવશે એટલે થઈ જશે, એટલે 75. જુઓ સરવાળો કરો. 7 ને 3, 10. 10 ને 5, 15 5. વડી પડી 1. 2 ને 2, 4 ને 5, 6 ને 1, 7. ચાલો અહીં પણ જુઓ. 9, 10, 11. 11 ને 4, 15 5. વડી પડી 1. 2 ને 2, 4 ને 5, 6 ને 1, 7. ઓકે, ચાલ બાજુમાં જઈએ. 9 ને 1, 10. 10 ને 5. 15 5. વડી પડી 1. 2 ને 2, 4 5, 6 7. 75. ચાલ 4 ને 3, 7. 7 ને 8, 15. 15 5. વડી પડી 1. 2 ને 2, 4 5, 6 7. 75 થઈ ગયો. આ રીતે તમારે ચોરસને પૂર્ણ કરવા માટે તમારે તમારી બુદ્ધિ શક્તિ, એટલે કે તમારે બુદ્ધિથી વિચારવું પડે અને કયો અંક આવી શકે. પહેલાં 2-3 વાર ભૂલો થશે, પણ કરવાનું કે આમાં આટલા ઉમેરવાથી, આમાં આટલા ઉમેરવાથી સેટિંગ કરવાનું રહેશે કે બધા ખાનાઓનો સરવાળો આડા અને ઊભાનો સરવાળો આ પહેલાં ચોરસમાં,
150 કરવાનું રહેશે અને બીજા ખાનામાં 75 કરવાનું રહેશે. આ રીતે આપણે આપણી ગણતરી પૂર્ણ કરીએ છીએ અને આપણું ચોરસ આ રીતે પૂર્ણ થશે.